ફરજ પડી હતી આવું પહેલીવાર નથી બન્યું આ પહેલા પણ બાંદ્રામાં આ જ રીતની પરિસ્થિતિ ઊભી થઈ ચૂકી હતી એ વખતે પણ મોટી સંખ્યામાં પરપ્રાંતિઓ એકઠા થઈ ચૂક્યા હતા બાંદરા સ્ટેશન પર આજે ફરી એકવાર એ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા બાંદ્રા સ્ટેશન પર વતન વાપસીને લઈને પરપ્રાંતિયો એકસાથે બાંદરા સ્ટેશન પર ઉમટી પડ્યા હતા મુંબઈના આ દ્રશ્યો જ્યાં પરપ્રાંતિયોનું ઘોડાપૂર ઉમટ્યું

અને આ જ અંગે વિગતો મેળવીશું સંવાદદાતા અરુણ પાસેથી અરુણ શું વિગતો સામે આવી રહી છે જિજ્ઞાસા વિશ્વ મહામારી દેશમાં જે રીતે કોરોના વાયરસ હજુ પણ સંભવાનું નામ લેતો નથી તો બીજી બાજુ જોઈએ તો લોકડાઉનના સંદર્ભે એકત્રીસ મે સુધી લંબાવવા માટેનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા ચોક્કસ રીતે પરપ્રાંતિઓને પોતાના વતન મોકલવા માટે શ્રમિક ટ્રેનની સુવિધા સહિત તમામ નિર્ણયો લેવામાં આવ્યા છે પરંતુ એ ને કે પ્રકારે ક્યાંક ને ક્યાંક સંકલનના અભાવે આજે પણ જે માદરે વતન જવા ઈચ્છુક શ્રમિકો ચોક્કસ રીતે રસ્તા પર આવી ગયા છે અને પરેશાન થઈ ગયા છે વાત છે મહારાષ્ટ્ર સરકારની મહારાષ્ટ્ર સરકાર દ્વારા જે શ્રમિકોને લઈ જવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું મહત્ત્વપૂર્ણ રીતે મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચોક્કસ વ્યવસ્થા તંત્ર નહીં ગોઠવવાના કારણે અંતે રજિસ્ટ્રેશન થયા સિવાયના શ્રમિકો પણ પોતાની ધીરજ ખૂટી જતા અંતે બાંદ્રા સ્ટેશન સુધી પહોંચી ગયા હતા અને મહત્વપૂર્ણ રીતે જે એક હજાર શ્રમિકોનું રજીસ્ટ્રેશન થયું હતું તેની સામે જે બાંદ્રા સ્ટેશને જે શ્રમિકો પહોંચ્યા તેનો આંખ પાંચ હજારને આવી ગયો અને પરિણામે કહી શકાય કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળવી એ પોલીસ તંત્ર માટે પણ એક પડકારરૂપ સાબિત થયું અને પરિણામે ના છૂટકે બાંદ્રા સ્ટેશને તેઓને રવાના કરવા માટે ખાસ કરીને કાયદોને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે જિજ્ઞાસા તે હેતુથી ના છૂટકે લાઠીચાર્જ કરવા સહિતની પરિસ્થિતિ આવી ગઈ સમગ્ર રીતે જોઈએ તો સોશિયલ ડિસ્ટન્સના ચોક્કસ રીતે જજાગરા ઉડી રહ્યા છે મહત્વપૂર્ણ રીતે શ્રમિકોએ પણ પોતાની ધીરજ રાખવાની ખાસ આવશ્યકતા છે કોઈપણ તંત્ર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવે તો વ્યવસ્થા તંત્રને પણ અધિકારીઓને પણ ચોક્કસ રીતે સહકાર આપવો જોઈએ પરંતુ ક્યાંક ક્યાંક આ જે ત્રુટી લઈ જવા પામે છે બીજી બાજુ જે શ્રમિકોની ધીરજ ખૂટી ગઈ છે ને પરિણામે આ પ્રકારના બનાવ બને છે અને જે એક હજારનું જે રજીસ્ટ્રેશન થયું હતું તેના બદલે પાંચ હજાર શ્રમિકો એકસાથે રેલવે સ્ટેશન બાંદ્રા પાસે ધસી આવતા ના છૂટકે આ પ્રકારનો લાઠીચાર્જ કરવાની પોલીસ તંત્રને પણ ફરજ પડી હતી પરિણામે કહી શકાય કે આ જે શ્રમિકો હતા અને જે ટ્રેન રવાના થવાની હતી તે બિહારની હતી બિહાર તરફ જવાની હતી પરંતુ એક રીતે જે રજીસ્ટ્રેશન થયું હતું તેને રવાના કરવામાં આવ્યા હતા પરંતુ જે વધારાના શ્રમિકો હતા તેના પર ના છૂટકે આ પ્રકારને પોલીસને પણ ફરજ પડી હતી અને ખાસ કરીને સામાજિક દૂરી જે જાળવવી જોઈએ તે પણ જળવાઈ ન હતી મહત્વપૂર્ણ રીતે જો મહારાષ્ટ્રની જો વાત કરીએ તો વીસ લાખ જેટલા શ્રમિકોની સંખ્યા થવા જાય છે જે ખાસ કરીને યુપી બિહારના સાઈડના છે અને જે રીતે કહી શકાય કે તેઓ પોતાના વતન જવા ઈચ્છી રહ્યા છે પરંતુ તેમના માટે કોઈક ને કોઈક કારણસર કેન્દ્ર સરકાર દ્વારા જે આયોજન માટેની જાહેરાત કરવામાં આવી છે વ્યવસ્થા કરવામાં આવી છે નવી ટ્રેનો શરૂ કરવા માટેનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે પરંતુ રેલવે તંત્રની વ્યવસ્થાના અભાવના કારણે જે રીતે ત્રૂટી રહી જાય છે ક્યાંક 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 અને શ્રમિકો માટેનું જે આયોજન થવું જોઈએ સમયબદ્ધ આયોજન થવું જોઈએ અને સૌથી મહત્ત્વની વાત એ છે કે શ્રમિકોને જે વ્યવસ્થા થઈ હોય છે તેની પણ પૂર્ણ માહિતી નહીં પહોંચાડવાના કારણે અને તેઓની ધીરજ ખૂટી જવાના કારણે અંતે તેઓ રેલવે સ્ટેશન સુધી ધસી જાય છે અને પરિણામે આ પ્રકારના બનાવ બને છે એટલે આ પ્રકારના બનાવ માટે અંતે મહારાષ્ટ્ર સરકારે પણ વિચારવું જોઈએ મહત્વપૂર્ણ રીતે જોઈએ તો મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ દોષી એટલા માટે ઠેળવી શકાય કે તેમનો કોઈ જ રેકોર્ડ શ્રમજીવીઓ સંદર્ભેનો તેમનો રાખ્યો નથી અને ત્રણ લાખ જેટલા શ્રમજીવીઓને રવાના કરવાના કરવામાં આવ્યા હોવાના દાવા કરવામાં આવ્યા છે પરંતુ વાસ્તવિકતા જોઈએ તો કંઈક જુદી જ છે અને તેના કારણે કહી શકાય કે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવે છે પરંતુ મહારાષ્ટ્ર સરકાર અને રેલવે સત્તાધીશો વચ્ચે સંકલનના ક્યાંય અભાવનાના કારણે ચોક્કસ રીતે શ્રમિકો પીસાઈ રહ્યા છે જી બિલકુલ અરુણ આભાર સમગ્ર માહિતી આપવા બદલ તો શ્રમિકોને વતન મોકલવા માટે જે તે રાજ્ય સરકારો હાલમાં કામ કરી રહી છે જોકે બાંદ્રા સ્ટેશન પર આજે રજીસ્ટ્રેશન વાળા શ્રમિકોની સાથે બીજા શ્રમિકો પણ ઉમટી પડ્યા હતા